જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોક ની કામધેનુ છે. જગત માં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગત માં કોઈ એક વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહેશે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી ચિત્રાવલી પરમ પોષણ વૈષ્ણવી. પરમાત્માનો રજોગુણી રૂપ તે વિષ્ણુ, વિષ્ણુની શક્તિ તે વૈષ્ણવી કહે છે. વિષ્ણુનું વાહન ગરુડ છે, વૈષ્ણવી પણ ગરુડ પર બેઠેલી છે. ગરુડ રજોગુણનું પ્રતિનિધિ છે. વૈષ્ણવની શક્તિ એ રજોગુણ દ્વારા પ્રાણીને જીવન રસ પીવડાવીને તેને પોષે છે, પરિપૃષ્ટ કરે છે. માતા પોતાના બાળક પર બધું જ ન્યોછાવર કરે છે. માતાના ખોરામાં બેસીને બાળક સર્વ રીતે નિશ્ચિત અને નિર્ભય બની જાય છે. માતા પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ તેને આપતા જરાય સંકોચ રાખતી નથી. પરંતુ એવું ક્યારે બને? બાળક જ્યારે પોતાની જાતને અનન્ય રીતે તેને સોંપી દે અને સંપૂર્ણ રીતે તેને જ આધારે રહે ત્યારે માતા તેને એક ક્ષણ ભૂલે નહીં. માત્ર એનું જ અવલંબન હોય તો જ માતા તેને ક્ષણવાર પણ વીડું મૂકે નહીં. જેમ જેમ બાળક પોતાના સ્વાર્થને ઓળખતું સમજતું થાય છે તેમ તેમ તે માતાની ઉપેક્ષાને પાત્ર બને છે. આમ પણ આપણે જોઈએ છે કે જ્યારે તે બાળક મોટું થઈ જાય છે ત્યારે માતાના સ્નેહને, તેના વાત્સલ્યને ભૂલી જાય છે. તેના મનમાંથી કૃતજ્ઞતા અને શ્રદ્ધા બિલકુલ જતા રહે છે. સ્વાભાવિક અને સાચી ભક્તિપૂર્વક તે કદી પોતાના માતાના ચરણોમાં મસ્તક નમાવતો નથી. કદાચ કોઈ વાર સ્વાર્થ સાધવાનો પ્રસંગ આવે છે ત્યારે તે મીઠી મીઠી વાતો કરીને માતા પાસેથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરાવવા માટે પ્રચંડ ઝાડ પાથરે છે. અનેક સાધકો પણ એવું જ કરે છે. તેમના હૃદયમાં આદ્ય શક્તિ, જગત જનની પ્રત્યે સ્વાભાવિક શ્રદ્ધા ભક્તિ તો હોતા જ નથી. પણ જ્યારે કોઈ કાર્ય અટકી પડતું દેખાય ત્યારે અનેક પ્રકારે નમતો જાય છે. માતા તો કટકટમાં વાસીની છે, તે તો સાચા અને જુઠ્ઠા, સ્વાર્થી અને નિસ્વાર્થ, નિખાલસ અને પ્રચંડી બધાને સાડી પેઠે ઓળખતી જ હોય છે. સ્વાર્થીઓ તરફ કોઈ ને કોઈ વાર તે ટુકડો નાખે છે અથવા કોઈ કોઈક વાર તેને ધૂતકાળે પણ છે. ગમે તેમ હોય, એવા લોકો તરફ તેના હૃદયમાં સાચી મમતા કદી ઉત્પન્ન થવાની જ નથી. સાચો ભક્ત માતા પાસે વસ્તુની માગણી કરવાનો જ નહીં, તે તો તેનો પ્રેમ જ માગે છે. તે તો પોતાનું સર્વસ્વ માતાને સોંપી દે છે અને ટાવણા બાળકની જેમ તે તો માતાના ખોરામાં નિશ્ચિત રીતે આરોટતો જ રહે છે. આવો ભક્ત જરૂર પોતાની જાતને અનંત શાંતિના ખોરામાં જ અનુભવવાનો, એને જ માતાનો સાચો પ્રેમ અને રક્ષણ મળવાના જ. જે સર્વશક્તિમાન માતાના ખોરામાં કલોલ કરતો હોય તેને તે વળી કસાનો અભાવ કે કષ્ટ રહે સી રીતે વૈષ્ણવીનો રજો ગુણ તેના જીવનની બધી જ જરૂરિયાતો પૂરી કરતો જ રહેવાનો. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. જય.